प्रज्ञानां सुप्रतानै स्थिरचरणिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगानि च इष्टानि पुनरपि शृणोत् भासितान् कामजनयान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरपुं मायया पूजयन्नः माया संसातुरीयं परममृतमजं ब्रह्म यच्छन्नतोऽस्मि यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् सविष्ठान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैस्थात्मनिस्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण पात्वसौ न स्तुरीयः તમારા પુસ્તકમાં નવમા પાના ઉપર સીતામાં ઓમકાર નિર્ણય દ્વારે નામ આત્મ પ્રતિપત્તિ ઉપાય ભૂત માધ્યમ પ્રકરણ ઉપયોગ થઈ ગયું છે દસમા પાના ઉપર. હા, એટલે ચાલો લખી જઈ લઈએ. ઓમકાર ના નિર્ણય દ્વારા આત્માના જ્ઞાનના ઉપાય રૂપે પહેલું પ્રકરણ છે એવું કહેવામાં આવ્યું. પરંતુ તન્નિર્ણય તદ્ધિ હેતુ પ્રયોગાત ઓમકારનો નિર્ણય કરીશું એટલે આત્માનું જ્ઞાન જન્મશે એવું તો કંઈ મનમાં બેસતું નથી. એવું કેવી રીતે થાય? ન ખલુ અર્થાંતર જ્ઞાનમ અર્થાંતર જ્ઞાને વ્યાપ્તિમ અંતરણ યોજ્યતે. તો એક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી એટલે બીજાનું જ્ઞાન થઈ જાય એવું તો કંઈ થતું અમે જોયું નથી, સિવાય કે વ્યાપ્તિ હોય. વ્યાપ્તિ સાહચર્ય નિયમ ધૂમાદ્યો હોય એવા વ્યાપ્તિની ઉપલબ્ધતા અહીં. તો અહીં એવી વ્યાપ્તિ નથી કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. એ પ્રકારે જ્યારે ઓમકારનું જ્ઞાન થાય ત્યારે આત્માનું જ્ઞાન થઈ જાય એટલે કંઈક વ્યાપ્તિ હોય તો બરોબર. વ્યાપ્તિ એટલે હંમેશા સાથે હોવું, તેઓ સાથે હોવાનો નિયમ હોય તો જાણે થઈ શકે એવું કે એકના જ્ઞાનથી બીજાનું જ્ઞાન થાય. પણ અહીં તો એવું કંઈ છે નહીં. ન તો આત્મકાર્યતમ ઓમકારસ્ય ઇતિ યુક્તમ તસ્ય આત્મ પ્રત્યય પ્રત્યયકત્વ. તો અહીં આત્મકાર્ય તો ઓમકારસ્ય ઓમકાર આત્માનો કાર્ય છે માટે તસ્ય આત્મ પ્રત્યયકત્વ યુક્તમ માટે એ આત્માનું જ્ઞાન કરાવી શકે એ યોગ્ય છે એવું કશું અહીં થઈ શકે એમ નથી. આકાશાદેહે અવિશેષાત્. તો ઓમકાર ને આકાશ નો ફેર ક્યાં? આકાશાદેહે અવિશેષાદિત્ય. અવિશેષાદ એટલે ભિન્નાદ. એને આકાશાદિ અને ઓમકાર બંને સરખા જ થઈ જશે. ઓમકાર શેષ તથા જ યથા આત્મકાર્ય તેપી આકાશાદિ નામ ન આત્મ પ્રત્યયકત્વ તથા તસ્યાથી ન તત્પ્રત્યયકત્વ એટલે વિધાંતરણ આલાપ અને ભાવાંતરમ. તો આકાશ આત્માનું કાર્ય છે તસ્માદ એ તસ્માદ આત્મન આકાશ સંભૂત આકાશમાંથી આત્મા જન્મે ઉપનિષદમાં કહ્યું છે. એટલે આકાશ આત્માનું કાર્ય છે તે છતાં પણ કે આકાશના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થયું નથી તો પછી ઓમકારના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થયું છે એ રીતે કહી શકાય.
એવમ છે. અને જો ઓમકારના જ્ઞાનથી આકાશનું જ્ઞાન થતું હોય, ઓમકારના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થતું હોય, તો આકાશના જ્ઞાનથી પણ આત્માનું જ્ઞાન થવું જોઈએ. તો પાછું આકાશને જાણવું પડશે. નવો પ્રયોગ ઉપર આત્મકાર્ય આકાશાદી નામનો આત્મ પ્રત્યાય કથમ થતો છે. એવમ છે આકાશાદી નિર્ણય છે આપી આત્મ પ્રતિપત્તિ ઉપાય આપાતે ન, તો આકાશનો નિર્ણય છે પણ આત્મા જ્ઞાનનો ઉપાય થઈ જશે. માટે તન નિર્ણય છે આપી એટલે આકાશ નિર્ણય છે આપી કર્તવ્ય તો આપણા, તો આકાશના સ્વરૂપનો નિર્ણય કરવો એ પણ કર્તવ્ય થઈ જશે. આકાશાદી હે આત્મકાર્ય વિશેષ પક્ષે અયમ, આકાશાદી આત્માનું કાર્ય જ છે એવો જો પક્ષ સ્વીકારીશું તો આવો પ્રશ્ન આવીને ઉભો રહેશે. તસ્ય ચ ટીકાકાર કહે છે, તસ્ય ચ સર્વાત્મત્વેન આત્મવત સત્કાર્યત્વ વ્યાઘાતાદિતિ મનવાનઃ સન્, તસ્ય લોંકારસ્ય સર્વાત્મત્વેન આત્મવત સત્કાર્ય એટલે આત્મકાર્યત્વ વ્યાઘાતાદ, તો ઓમકાર છે એ તો સર્વાત્મા છે અને માટે આત્મવત સત્કાર્યત્વ વ્યાઘાતાદિતિ મનવાનઃ. હવે આત્મા આત્માનું કાર્ય હોય કે ના હોય, આત્મા સર્વાત્મા છે અને આત્માનું કાર્ય નથી, ઓમકાર પણ સર્વાત્મા છે, તો આત્માનું કાર્ય કેવી રીતે હોય? બરાબર, આત્મા સર્વાત્મા છે એ આત્માનું કાર્ય ના હોય, ઓમકાર પણ સર્વાત્મા છે તે આત્માનું કાર્ય કેવી રીતે હોય? સત્ય છે ઓમકાર છે સર્વાત્મત્વ ને, ઓમકાર પણ સર્વાત્મા છે માટે આત્મા કાર્યત્વ વ્યાઘાતા, એટલે આત્મા જેમ આત્માનું કાર્ય ના હોઈ શકે એમ ઓમકાર પણ આત્માનું કાર્ય ન હોઈ શકે એટલે મનવાનઃ સન્ન એવું માનીને પ્રથમ પ્રકરણાર્થમ પ્રાગુપ્ત આક્ષેપતિ, તો પહેલા પ્રકરણનો અર્થ છે પહેલા કયો છે એના પર આક્ષેપ કરતા ભાષ્યકાર કહે છે. તો ભાષ્ય ગીતા પ્રશ્ન પુસ્તકમાં હશે. કથમ પુનઃ ઓમકાર નિર્ણય આત્મતત્વ પ્રતિપત્તિ ઉપાયત્વ પ્રતિપદ્યતે ઇતિ. ઓમકારનો નિર્ણય છે કે આત્મતત્વના જ્ઞાનનો ઉપાય થવા પણ શું રીતે પ્રાપ્ત કરે છે? ઓમકારનો નિર્ણય કરવાથી આત્મતત્વનું જ્ઞાન થશે, એટલે ઓમકારનો નિર્ણય આત્માના તત્વના જ્ઞાનનો ઉપાય છે એવું શી રીતે? ટીકાકાર કહે છે, ન વયમ અનુમાન અવસંભાત ઓમકાર નિર્ણયમ આત્મ પ્રતિપત્તિ ઉપરમ અભ્યુપગચ્છામહ યેન વ્યાપ્તિ અભાવઃ દોષમ આવહેત. જો તર્કના આધારે કશુંક નક્કી કરવું હોય ને તો વ્યાપ્તિની જરૂર પડે. વ્યાપ્તિ એટલે સાહચર્ય નિયમ, એટલે હંમેશા ધુમાડો અને અગ્નિ સાથે જોયા હોય, હવે અગ્નિ પ્રત્યક્ષ ના હોય અને ધુમાડાના આધારે અગ્નિનો નિર્ણય કરવો હોય તો વ્યાપ્તિની જરૂર પડે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. બરાબર, ધુમાડાના આધારે અગ્નિનો નિર્ણય કરવો હોય એટલે કે અગ્નિ પ્રત્યક્ષ ના હોય અને અગ્નિને તર્કથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, અનુમાનથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વ્યાપ્તિની જરૂર પડે કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે, અથવા જે જે ધૂળવાન છે તે તે ધન્યવાન છે. પરંતુ જ્યારે પ્રત્યક્ષ જ્ઞાન થતું હોય અથવા શાસ્ત્રથી જ્ઞાન થતું હોય ત્યારે પછી વ્યાપ્તિની જરૂર પડતી નથી, એટલે વ્યાપ્તિનો ન હોવો એ દોષ બનતું નથી. બરાબર, વ્યાપ્તિ ન હોવી દોષ ક્યારે ભરે? જ્યારે અનુમાન કરવું હોય ત્યારે. અનુમાન કરવું નથી, આ કેસરી રંગ છે. હવે કેસરી રંગ હંમેશા પેપર ક્લિપનો જ હોય છે, એ વ્યાપ્તિ તો છે નહીં, પછી કેવી રીતે કહો છો કે કેસરી રંગ છે? બરાબર, કેસરી રંગ પેપર ક્લિપનો જ હોય, જ્યાં જ્યાં કેસરી રંગ હોય ત્યાં ત્યાં પેપર ક્લિપ હોય એ વ્યાપ્તિ નથી, પછી આને કેસરી કહેવાય કે ના કહેવાય? બરાબર છે, આંખ હોય દેખાય છે કેસરી છે, વ્યાપ્તિની શી જરૂર છે? એવી રીતે શાસ્ત્ર કહેતા હોય કે ઓમકાર આત્મા છે, તો વ્યાપ્તિ હોય ઓમકારના જ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય છે એવું શાસ્ત્ર કહે છે, પછી વ્યાપ્તિ ના હોય તો વાંધો નથી, કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે. તો અનુમાનથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વ્યાપ્તિની અપેક્ષા રહે છે, પણ અનુમાનથી પ્રાપ્ત નથી કરવાનું એટલા માટે વ્યાપ્તિની અપેક્ષા નથી, માટે વ્યાપ્તિનું ન હોવું એ દોષ નથી. સન્નવયમ અનુમાન અવસ્તંભાત ઓમકાર નિર્ણયમ આત્મ પ્રતિપત્તિ ઉપાયમ અભ્યુપગચ્છામહ. અમે અનુમાનના આધારે ઓમકારનો નિર્ણય એ આત્માની પ્રતિપત્તિ એટલે કે આત્માના જ્ઞાનનો ઉપાય છે એવું નથી કહેતા.
એટલે ઓમકારનો નિર્ણય આત્માનું જ્ઞાન કરાવશે, એ અનુમાનની મદદથી કરાવશે એવું અમે નથી કહેતા, જેથી કરીને વ્યાપ્તિનો અભાવ દોષ થાય. જો અનુમાનના આધારે અમે ઓમકારથી આત્માનો નિર્ણય કરવાના હોત તો વ્યાપ્તિનો અભાવ દોષ થયો હોત. કિંતુ શ્રુતિ પ્રામાણ્ય તદ નિર્ણય તદ્ધિ હેતુ એથી પરિહરતે, અમે તો સાથે કહીએ છીએ કે ઓમકાર આત્માના જ્ઞાનનું સાધન છે શ્રુતિ પ્રામાણ્યથી. શ્રુતિએ કહ્યું છે કે ઓમકારથી આત્માનું જ્ઞાન થશે, એટલે અમે કહીએ છીએ કે ઓમકારથી આત્માનું જ્ઞાન થશે. એ ઓમકારથી આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? ધુમાડો અગ્નિ જેવો સંબંધ છે એમની વચ્ચે, એ અમારે જોવાની જરૂર નથી. શ્રુતિએ કહ્યું છે માટે ઓમકારના નિર્ણયથી આત્માનું જ્ઞાન થશે એ ભાષ્યકાર કહે છે. ઉચ્યતે શંકાનો જવાબ આપવામાં આવે છે. ટીકાકાર કહે છે, તત્ર મૃત્યુના નચિકેત સંપ્રતિ ઓમ ઇતિ એકસ ઇતિ અનેન વાક્યેન બ્રહ્મત્વેન ઓમ ઇતિ એકસ ઉપદિષ્ટમ. નચિકેતાને યમરાજાએ મૃત્યુના એટલે કે યમરાજાએ નચિકેતાને ઓમ ઇતિ એકસ એ દ્વારા આ વાક્ય દ્વારા બ્રહ્મ તરીકે ઓમનો ઉપદેશ કર્યો છે. સમાહિતેન ઓમકાર ઉચ્ચારણે યત ચૈતન્યમ સ્ફુરતી તત ઓમકાર સામિત્યાત એવ શાખા ચંદ્ર ન્યાયેન ઓમકાર શબ્દેન લક્ષ્યતે. તો સમાહિતેન અંતઃકરણને સમાહિત કરીને અહીં ત્રીજી પાદનો છે. આ જગ્યાએ તસ્ય ત્યાં બીજી હતી, તસ્ય ઉપર બીજી પાદનો થતી વાંચવાની રહી ગઈ છે. આત્મા ની સર્વાત્મા સચન આત્મકાર્યમ. આત્મા તો સર્વાત્મા છે, એ આત્માનું કાર્ય કેવી રીતે હોય? સર્વાત્મા એટલે શું? સર્વનો આત્મા. હવે જે સર્વનો આત્મા હોય એ આત્માનું કાર્ય કેવી રીતે બની શકે? તદ્વત ઓમકાર પણ સર્વાત્મા, એવી રીતે ઓમકાર પણ સર્વાત્મા છે. અતઃ તસ્યાપી ન આત્મકાર્યતમ, માટે ઓમકાર પણ આત્માનું કાર્ય ના હોઈ શકે. ત્રીજી પાદનો મૃત્યુવાક્ય વિવક્ષિતમ ઓમકાર છે બ્રહ્મત્વમ જનકતે. યમરાજાએ જે વાક્ય કહ્યું છે એ વાક્યમાં ઓમકાર બ્રહ્મ છે એ પ્રકારનું વિવક્ષિત, એટલે યમરાજા કહેવા માંગે છે કે ઓમકાર બ્રહ્મ છે, એને સ્પષ્ટતા કરતા ટીકાકાર કહે છે, સમાહિતેન ચિત્તને અત્યંત એકાગ્ર કરીને ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે જે ચૈતન્યનું સ્ફુરણ થાય છે તે ઓમકાર સામિત્યા દેવ ઓમકારના નિમિત્તથી થયું છે, માટે શાખા ચંદ્ર ન્યાયના ઓમકાર શબ્દેન લક્ષ્યતે. શાખા ચંદ્ર ન્યાયથી ઓમકાર શબ્દથી બ્રહ્મને લક્ષિત કરવામાં આવે છે. ત્રીજી પાદનો ચાલુ છે. યદ્યપી વર્ણાંતર ઉચ્ચારણે પી એક શૂન્યમ. પણ ઓમકાર જ નહીં, એકાગ્રતા પૂર્વક કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે તો એમાં ચૈતન્ય, કારણ કે ચૈતન્ય તો દરેક જગ્યાએ સ્ફુરવાનું છે, કોઈ પણ ઉચ્ચારણ સાથે ચૈતન્ય સ્ફુરે છે. તો ઓમકારની શી વિશેષતા છે? તો ઓમકારનું ઉચ્ચારણ કરો, ઓમ 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 કરો અને એની સાથે જે ચૈતન્ય સ્ફુરે છે એ બ્રહ્મ છે. તો કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ કરો તો એની સાથે પણ જે સ્ફુરે છે એ બ્રહ્મ જ છે, એ વાત સાચી છે. તથાપી ઓમકાર એવ તથાત્વેન, તથાત્વેન એટલે બ્રહ્મનું જ્ઞાન કરાવવા માટે, ચૈતન્ય સ્ફુરણ કરાવવા માટે, ચૈતન્ય સ્ફુરણ સાધનત્વેન ઓમકાર એવ તથાત્વેન વેદ અભિમત એથી અવધેયમ. એટલે વાત સાચી છે કે કોઈ પણ શબ્દનું કે વર્ણનું ઉચ્ચારણ કરીશું તો એની સાથે જે સ્ફુરણ થશે એ ચૈતન્યનું થવાનું છે, પણ છતાં વેદોને ઓમકારની જ ઈચ્છા છે કે આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીએ. તો ઘડો ઘડો કરીએ તો ઉચ્ચાર, જે પણ કશાનું પણ ઉચ્ચાર, પ્રતિબોધ સંમતમ અમૃતસ્તમ હિમેન્દ્રતે પ્રતિબોધ, એટલે કોઈ પણ પ્રકારની વૃત્તિ જન્મશે, શાબ્દી નહીં ગમે તે વૃત્તિ જન્મશે, એની સાથે જે ચૈતન્ય સ્ફુરશે એ તો ચૈતન્ય બ્રહ્મ જ છે. પણ છતાં પણ વેદોની અભિમત કે વેદોની ઈચ્છા ઓમકારની છે, એટલા માટે આપણે ઓમકારનો સાધન તરીકે ઉપયોગ કરીએ છીએ આત્માના જ્ઞાન માટે. એકદ લક્ષિત્વ શાખાચંદ્ર ન્યાયના ચોથી પાદનો અધ શાખાચંદ્ર હતી. યદ્યપિ નહીં, શાખા ચોથી પાખા શાખાએ આમ તમારે કહ્યું છે બધાને મળ્યું બધાને ને? હા બસ સરસ.
यथा शाखायां चंद्र इत्यस्य शाखा समीपवर्तिष्व उपलक्षित आकाशे चंद्र इत्यर्थः। शाखायां चंद्र એટલે શાખા ઉપ શાખામાં કે શાખા ઉપર ચંદ્ર છે એટલે આપણે આ ડાળી છે અને પછી આપણે કે ડાળીની અંદર શાખાયામ તો સપ્તમી શાખા ઉપર પણ કહેવાય શાખા એટલે શાખામાં તો કંઈ દેખાતો નથી ચંદ્ર તો શાખાને ઉપર જોઈએ તો આ શાખા એની ઉપર ચંદ્ર તો આવો કંઈ ચંદ્ર છે શાખા ઉપર એવો દેખાતો નથી તો શાખાયામ ચંદ્ર કેમ કહો છો અને શાખાથી ચંદ્રની જોડે સંબંધ શો છે એટલે કહે છે શાખાયામ ચંદ્ર તો શાખાયામ ચંદ્ર ઇત્યસ્ય શાખા સમીપવર્તિત્વોપલક્ષિત એટલે શાખાની સમીપ એને શાખાની ડાળી ઝાડની ડાળી મને કહે શાખાથી વસ્તુ શું થાય તો શાખા એટલે ડાળી એટલે ડાળની નજીક આપણે ચંદ્ર બતા આપેલો દ્વિતીયનો ચંદ્ર હોય ને મીટનો બહુ નાનો હોય એટલે ખબર ના પડશે તો ચારે બાજુ જોતો હોય એટલે કે ના ના જો તેનો પેલો તેનો કેન્દ્ર પણ ક્યાં ખબર જ ના પડે એવો ઝાડ દેખાય છે કે ઝાડ દેખાય છે જ્યાંની ડાળી દેખાય છે ક્યાં એ દેખાય એટલે ઉપરની ડાળી દેખાય ક્યાં એ ડાળી દેખાય બસ એની ઉપર ચંદ્ર તો ડાળીની ઉપર શોધે તો કંઈ ના મળે ચંદ્ર એટલે ડાળીની નજીકનું જે આકાશ છે શાખા સમીપવર્તિત્વ ઉપલક્ષિત આકાશ છે એટલે શાખાની નજીકમાં જે આકાશ છે હવે શાખાય અને આકાશ સીધો સંબંધ કશો જ નથી પણ જયારે શાખાયામ ચંદ્ર જેમ ગંગાયામ ઘોષ તો ગંગા ઉપર ઘોષ અને રબારીનો નેસડો કે રબારીની ઝૂંપડી જેવું કહેવામાં આવે ત્યારે આપણને ગંગા નદી ગંગા એટલે પાણીનો પ્રવાહ તો ગંગાયામ ઘોષ કેમ એટલે ગંગા એટલે પાણીનો પ્રવાહ તો શું પાણીના પ્રવાહમાં ઝૂંપડી બાંધીને રહે છે બહુ રબારી તો મહાન કહેવાય હા એ ગંગાના પ્રવાહમાં ઝૂંપડી બાંધીને રહે છે અરે પાણીમાં નહીં ગંગાયામ એટલે શું કે ગંગાની નજીક જે કિનારો છે એ કિનારા ઉપર રહે છે તો પછી ગંગાયામ એવું શું કામ કર્યું ગંગાના કિનારે જ કોને પણ ગંગાયા હા તીરે ઘોષણ એવું છે કે ગંગાનું જે એકાંત છે ગંગાની જે શાંતિ છે ગંગાની જે પવિત્રતા છે એ બધી પણ એની ઝૂંપડીમાં છે એ કહેવું છે આપણે એટલે માત્ર ઝૂંપડી નથી કહેવી પણ ગંગામાં જે પ્રકારના લક્ષણો છે એકાંત શાંતિ પવિત્રતા શીતળતા આવું બધું એની ઝૂંપડીમાં પણ છે એટલા માટે આપણે એમ કહીએ છીએ કે ગંગાયામ ઘોષ એટલે જેવું ગંગાયામ ઘોષ કહીએ તો આપણી વૃત્તિ એ ગંગા ઉપર જઈને બેસે પછી ગંગામાં એને કંઈ ઝૂંપડી દેખાય નહીં તો ત્યાં બેસીને કંઈ નજર કરે કે નજીકમાં ક્યાં દેખાય છે અને જુએ કે કિનારા ઉપર ઝૂંપડી છે એ સમજ પડે કે ગંગાથી ઉપલક્ષિત એવો જે કિનારો છે ત્યાં ઝૂંપડી છે એમ શાખાયામ ચંદ્ર કહેવામાં આવે તો શાખા ઉપર કે શાખામાં તો ચંદ્ર હોય નહીં ત્યારે શું કરીએ કે પણ શાખા સુધી પહોંચી જઈએ એકવાર શાખાએ પહોંચ્યા પછી ત્યાં જઈને આજુબાજુ જોઈએ તો એ કંઈ દેખાય છે ચંદ્ર એ ખબર પડે કે શાખાની આસપાસનું જે આકાશ છે એ આકાશમાં જરા ઊંચો નજર કરીએ પછી ત્યાં ચંદ્ર દેખાય છે તો શાખા સમીપ વર્તિત્વ ઉપલક્ષિત આકાશ છે શાખાની સમીપમાં છે એવું જે આકાશ છે એનાથી ઉપલક્ષિત એ ઉપલક્ષિત એ જે ઉપલક્ષણ છે એ શાખાને આકાશને પણ સીધો સંબંધ નથી શાખાને ચંદ્રને તો નથી પણ શાખાને અને આકાશને પણ કોઈ સીધો સંબંધ નથી પરંતુ શાખા જેને લક્ષિત કરે છે એવો જે આકાશ છે એ આકાશમાં ચંદ્ર છે એવો અર્થ નીકળતો હોય છે લગભગ એવી રીતે સ્વસમીપત્વ રૂપેણ ઉપલક્ષણ ભૂતેન ઓમકાર શબ્દ નિત્યર્થ એવી રીતે જે પોતાની નજીક છે અને ઉપલક્ષણ છે એવો જે ઓમકાર શબ્દ છે એના દ્વારા બ્રહ્મનું જ્ઞાન કરાવાય છે ઓમકાર ઓમકારની સમીપ એટલે શું ઓમકાર સમીપ્યમ હિ ચૈતન્ય સમીપ વર્તી ઓમકાર એવ ઇતિ એવું છે કે ચૈતન્ય કે બ્રહ્મ એ સંપૂર્ણ નિર્ગુણ અને નિરાકાર છે એમાં કોઈ પણ પ્રકારની વિશેષતા નથી અને ઓમકાર એ ઓછામાં ઓછી વિશેષતા ધરાવે છે બીજા બધા જ નામ હોય રામ કૃષ્ણ કે શિવ કે કોઈ પણ નામ અને પછી બાકીના બધા નામો એ બધા નામોમાં ખૂબ બધી વિશેષતાઓ છે વર્ણો છે વર્ણોના કાના માત્રો છે એક કરતા વધારે વર્ણ છે એની બોલવા માટે પણ ઘણો શ્રમ પડે છે એટલે કે એમાં સગુણ સાકાર પણ વિશેષ અંશમાં છે ઓમકાર એમાં ઓછામાં ઓછું મોડ્યુલેશન
એટલે કંઠનો ઓછામાં ઓછો આયાસ, તુલ્ય આયાસ, આયાસ અને કંઠનો, એટલે મુખનો અને કંઠનો, આ બધો આયાસ ઓછામાં ઓછો જ કરવો પડે. અ મોઢું ખોલો એટલે અ, બંધ કર એટલે આમ આમ, નાનું છોકરું બોલવાનું શરૂ કરે તો અ આમ, તે પ્રકારનો શ્રમ કર્યા વગર, અક્ષરને ઓળખ્યા વગર, અક્ષર બોલવાનો પ્રયત્ન કર્યા વગર, માત્ર મોઢું ખોલે એટલે અ, બંધ કરે એટલે મ, એની વચ્ચે ઉ, એટલે આમ 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 અ ઉ અને મ, અત્યંત ઓછામાં ઓછો વિકાર ધરાવે છે. મૂળ અક્ષર અ, અને કારણ કે અ બધે બધા અક્ષરોમાં જોડાયેલો છે એટલે મૂળ અક્ષર અ છે, અને વ્યંજનમાં છેલ્લો પ પ બ મ છેલ્લો છે એટલે અ થી મ. તો અ ઉ અને મ ઓમ ઓછામાં ઓછા વિકાર, ઓછામાં ઓછા નામરૂપ, ઓછામાં ઓછો આકાર ધરાવે છે. આટલા માટે જે ઓમ છે એ નિર્ગુણ અને નિરાકાર એવું ચૈતન્ય છે. એ ચૈતન્યને વ્યક્ત કરવા માટે ચૈતન્યનું સૌથી નજીકનું નામ બને છે. તો લાડકો ના હોય ને પિન્ટો ને મિન્ટો ને ચિંટો ને એવું બધું, તો એને એના નામથી બોલાવે રમેશ, તો બધા બોલાવે. પણ ઘરના લોકો જયારે પિન્ટો, બહુ વર્ષો પછી ભાઈબંધ મળે જુનો, અને કેમ છે પિન્ટો, તો એને મજા આવે, એમ લાગે કે આ આપણો ખાસ મિત્ર છે ને. તો એ નિધિષ્ઠમ એટલે આમાં એનું નિધિષ્ઠન સૌથી નજીકનું નામ છે, સૌથી પ્રિય નામ છે. એટલે ઓમકાર, કારણ કે એ બ્રહ્મને વ્યક્ત કરવા માટેનું સૌથી વધારે સામર્થ્ય ધરાવે છે. બ્રહ્મ જેવું નિર્ગુણ નિરાકાર છે એવું એને અભિવ્યક્ત કરવાનું શ્રેષ્ઠ સામર્થ્ય ઓમકાર ધરાવે છે. એટલા માટે ઓમ એ બ્રહ્મનું સૌથી નજીકનું અને સૌથી પ્રિય નામ કહેવાયું છે ઉપનિષદોમાં. એટલા માટે ઓમકાર સામિપ્યમ હિ ચૈતન્ય સમીપવર્તી ઓમકાર એવા, એ ઓમકારનું સામિપ્ય એટલે ઓમકાર છે એ ચૈતન્યની સમીપમાં છે. તેન આથી લક્ષણયા ઓમકાર નિર્ણયઃ બ્રહ્મધી હેતુ રીતે વિવક્ષિતા શ્રુતિ ઉદાહરતી. એટલે ઓમકાર છે, ઓમકારનો વાચ્યાર્થ બ્રહ્મ થતો નથી. ઓમ આમ જેમ ઘડો શબ્દ બોલીએ અને ઘડા શબ્દથી આ વસ્તુ સમજાય, તો આ ઘટ ઘટ વાચક છે અને આ વાચ્ય છે. ઘટ નામ હશે, આ નામી છે. ઘટ અભિધાન હશે, આ અભિધેય છે. એટલે નેમ અને નેમ્ડ એનો વાચ્યાર્થ કે શબ્દ બોલતા સીધું જે આપણા મનમાં આવે. ઘણો શબ્દ બોલીએ ત્યારે અહીં બેઠેલા બધા માણસના મનમાં એક મોટા પેટવાળું, તળિયાવાળું અને ખુલ્લા મોઢાવાળું એવું એક વાસણ અને મહદ અંશે માટીનું બનેલું એ આપણા બધાના મનમાં આ ખ્યાલ જન્મે. એટલે ઘટ શબ્દનો વાચ્યાર્થ ઘટ બોલવાથી સીધે સીધો જ અર્થ સમજાય એનો વાચ્યાર્થ છે. તો ઘટ શબ્દ વાચક છે, આ વાચ્ય છે. વાચક એટલે એના વિશે બોલનારો, એની ઓળખાણ કરાવનારો, વાચ્ય એટલે જેની ઓળખાણ કરાવવામાં આવે છે તે. તો ઘટ શબ્દનો વાચ્યાર્થ આ ઘટ વસ્તુ છે, એમ ઓમકાર શબ્દનો વાચ્યાર્થ બ્રહ્મ છે. તો કહે છે કે ના, ઓમકાર વાચ્યાર્થથી ઓળખાણ નથી કરાવતો, પરંતુ લક્ષણાથી ઓળખાણ કરાવે છે. તો શક્ય સંબંધ લક્ષણ, એટલે ગંગાયામ ઘોષની જેમ સીધે સીધો અર્થ નથી થતો, પણ નજીકનો શક્ય સંબંધ એને લક્ષણ કહેવામાં આવે છે. તો લક્ષણ આ પાંચમી પાદનો છે. કેવી લક્ષણ છે? તો કે સામીપ્ય સંબંધાત્મિકયા લક્ષણયા, એટલે સમીપ હોવાના રૂપી જે સંબંધ છે એ સંબંધ ધરાવતી એવી લક્ષણ દ્વારા ઓમ બ્રહ્મથી હેતુ ઓમકારના સ્વરૂપનો નિર્ણય છે એ બ્રહ્મનું જ્ઞાન જન્માવાનો હેતુ બને છે. એટલે વિવક્ષિતા શ્રુતિ ઉદાહરણથી આવી વિવક્ષા આવું કહેવાની ઈચ્છા રાખીને ભાષ્યકાર મહારાજ શ્રુતિનું ઉદ્ધરણ કરે છે. ભાષ્ય કહે છે કઠોપનિષદમાં યમરાજ કહે છે નચિકેતાને, સર્વે વેદાઃ યત પદમ આમનંતિ તપાંસી સર્વાણિ વેદ વદંતિ યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ તસ્ય પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમ ઇત્યેતત. તો હે નચિકેતા, સર્વે વેદાઃ યત પદમ આમનંતિ, બધા વેદો જે પદનું નિરૂપણ કરે છે, તપાંસી સર્વાણિ વેદ વદંતિ, બધી તપશ્ચર્યાઓ જેને નજરમાં રાખીને કરવામાં આવે છે,
તપાસ ચરવાણ કે વદંતિ યદિચ્છંતઃ બ્રહ્મચર્યમ ચરંતિ, અને જેને મેળવવાની ઈચ્છાથી સાધકો બ્રહ્મચર્ય પાલન કરે છે. પ્રત્ય પદમ સંગ્રહેણ બ્રહ્મી, સંક્ષેપમાં એ પદની હું વાત કરીશ. કોઈક એવી વસ્તુ છે જેને નજરમાં રાખીને વેદો નિરૂપણ કરતા હોય છે, બધા ઋષિઓ કે મહાન પુરુષો તપશ્ચર્યા કરતા હોય તો જેને માટે કરતા હોય છે, અને બ્રહ્મચર્ય પાલન કરતા હોય તો જેને માટે કરતા હોય છે. એક સરસ વસ્તુ છે એ હું તને કહું છું. કઈ વસ્તુ છે? ઓમ ઇત્યેત. આ ઓમ એવી વસ્તુ છે કે જેને માટે આ બધી તપશ્ચર્યાઓ કે સાધનાઓ કરવામાં આવતી હોય છે. એમણે કહ્યું હતું ભાષ્ય ટીકાકારે કે સમાહિતે ન, એટલે સમાહિત થઈને જયારે ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે, કે સમાહિત એટલે એકાગ્ર, એટલે કે સંપૂર્ણપણે મનુષ્યનું મન ઓમકારમાં લાગેલું હોય, બધી બાજુથી એને એનો ઉપસંહાર કર્યો હોય અને મન ઓમકારમાં લાગેલું હોય. સર્વોચ્ચારણ સંયમ્ય મનોહૃદય નિરુદ્ધ્યચ મૂર્ધન્ય ધ્યાયાત્મ પ્રાણમ આસ્થિતો યોગ ધારણ ઓમિત્યકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન્ન મા મનુસ્મરન્ન. તો ઓમ એ એક અક્ષર વાળું બ્રહ્મ છે. ઓમિતિ એકાક્ષર બ્રહ્મ. ઓમ એટલે ઓમ ને આમ આમ ઓમ જ લખાય છે, હા, એટલે એક અક્ષર થયો. નહીં તો આપણે તો અકાર ને ઓકાર ને મકાર ને પછી ઓમ એવું લખ્યું તો એક અક્ષર ન થતો. તો પેલો ઓમ એવો જ ડિક્શનરીમાં લખાય, એટલા માટે એક અક્ષર. ઓમિતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાકરણ. ઓમ એ એક અક્ષરનો જે બ્રહ્મ છે એનું ઉચ્ચારણ કરતો, અને મા મનુસ્મરણ એટલે મન સંપૂર્ણપણે મારામાં લાગેલું છે. સર્વદ્વારણ સંયમ્ય, અને પછી બધા દ્વારણ સંયમ કરીને મનોહૃદય નિરુદ્ધ છે, મનનો હૃદયમાં નિરોધ કરીને ઓમિત્યકાક્ષર બ્રહ્મ, અને પછી ઓમનું ઉચ્ચારણ કરતો જે જાય છે એ મને પ્રાપ્ત કરે છે. એટલે આમ ઓમકારનો ઉચ્ચારણ કરતી વખતે સમગ્ર વ્યક્તિત્વનો ઉપસંહાર કરવામાં આવેલો છે. સમાહિત એને બધા કહું સર્વદ્વારણ સંયમ્ય મનોહૃદય નિરુદ્ધ્ય છે મૂર્ધના ધ્યાયાત્મના પ્રાણમ આસ્થિતઃ યોગ ધારણા મૂર્ધાની અંદર પ્રાણને સ્થાપિત કર્યા છે વગેરે. એટલે જ્યારે અંતઃકરણને એકાગ્ર કરીને ઓમકારનું ચિંતન કરવામાં આવે છે ત્યારે જપની જે પ્રક્રિયા આપવામાં આવે છે એ તેવું છે કે બે જપ કે બે નામ ઓમ નમઃ શિવાય કે રામ કે કૃષ્ણ જે બોલતા હોઈએ તે, તો બે મંત્રની વચ્ચે જે ખૂરે છે, એક મંત્ર પહેલા તો એવું થાય છે કે સામાન્ય રીતે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે મંત્ર એવી ઝડપથી બોલાતા હોય છે કે આપણને સમજાતું જ નથી કે મંત્રની વચ્ચે અંતર છે. મંત્ર સિવાય પણ અમસ્તા અત્યારે પણ આપણા મનમાં જે વિચારો આવે છે, આપણે એવું માનીએ છીએ કે વિચારોનું સાતત્ય છે, અને વિચાર પૂરો થાય ને બીજો શરૂ થાય એવું હોતું જ નથી. વિચાર 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 એટલે સતત નદીમાં જેમ પાણીનો પ્રવાહ હોય કે એક મોજું કરું પછી કશું નહીં, પછી બીજું મોજું, પછી કશું નહીં, પછી ત્રીજું મોજું, એવું હોય ખરું કે ના હોય? મોજા જ મોજા હોય, પાણી વહેતું હોય એટલે શું? એવું આપણે સમજીએ છીએ કે વિચારોનો પ્રવાહ પણ એ પ્રકારે વહી રહ્યો છે. વિચાર જ વિચાર જ વિચાર, એની વચ્ચે કશું છે જ નહીં. એટલે ખરેખર તો એવું છે કે જ્યારે આપણે નદી કહેતા હોઈએ છીએ ત્યારે નદી એ પાણીના પ્રવાહનું નામ છે. એ પાણીનો પ્રવાહ ન હોય તો નીચે તળિયું છે એને નદી કહેવાય કે ના કહેવાય? પણ તળિયું ના હોય તો નદી વહેતી હોય ખરી કે નહીં? બરાબર છે. એટલે નદીનો અર્થ એ પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે, અને નીચે ન વહેનારું એવું એક તળિયું પણ છે જે ખસતું નથી, જે રહે છે, સ્થિર રહે છે અને પાણી એના ઉપર વહે છે, એને આપણે નદી કહીએ છીએ. એમ આપણે જેને મન કહીએ છીએ એ મન આ પ્રકારનો વૃત્તિઓનો પ્રવાહ છે. પ્રવાહ એટલે સતત ચાલતું રહેતું વહેતું રહેતું હોય તે. હવે જે વસ્તુ સતત વહેતી હોય એને વહેવા માટે એક પેલી ગાડી દોડતી હોય તેને દોડવા માટે કંઈક નીચે આધાર તો જોઈએ ને, જે ખસતો ના હોય. જોડતો એ ખસતો હોય તો ચાલી ના શકે. ઉપરની વસ્તુ ખસે છે અને નીચેની વસ્તુ ખસતી નથી, એ વસ્તુ હોવી જોઈએ. એટલે ગાડીનો ડબ્બો બહુ જ મોટો હોય તો એક ડબ્બો જાય અને બીજો આવે એની વચ્ચે જરાક જગ્યા પડે ને એટલે પાટા દેખાય આપણને, ત્યાં સુધી ના દેખાય આપણને. એમ કે ગાડી પાટા વગર એમને જ જાય છે, પણ ના, ગાડીનો ડબ્બો જાય પછી વચ્ચે પાટા દેખાય, અથવા બીજો મોટો લાંબો ડબ્બો આવે એ જાય પછી પાટા દેખાય, અથવા આખી ગાડી જાય પછી પાટા દેખાય, બરાબર ને? પરંતુ છે ખરા પાટા. હવે જ્યારે ડબ્બો હોય અને પાટા ના દેખાતા હોય ત્યારે પાટા તો ખરા જ ને?
એટલે ગાડીને આવતા પહેલા પાટા હતા, ગાડી જતી રહી પછી પણ પાટા છે, ગાડી દેખાય છે, ગાડીના ડબ્બા દેખાય છે ત્યારે પણ નીચે પાટા છે. એવી રીતે આ મનના પ્રવાહો સતત જે દોડે છે. નદી સુકાઈ ગઈ, ધારો કે વરસાદ નથી પડ્યો અને ગરમીમાં નદી સુકાઈ ગઈ, પેલું તળિયું છે, પાછું આવતા વર્ષે ફરી સુકાઈ જાય, પાછું તળિયું છે. વચ્ચે જ્યારે પાણી છે ત્યારે પણ તળિયું તો છે જ ને, જ્યાં જ્યાં પાણીનો પ્રવાહ ઓછો હોય વચ્ચે વચ્ચે તળિયું દેખાય, પાછું પાણીનો પ્રવાહ હોય તળિયું ના દેખાય પણ તળિયું નીચે છે. એવી રીતે મનમાં વૃત્તિઓનો કે વિચારોનો પ્રવાહ જે સતત ચાલે છે અને આપણને એમ લાગે છે કે પ્રવાહ જ પ્રવાહ છે, એને નીચે કોઈ તળિયું કે સપાટી આધાર નામની વસ્તુ છે જ નહીં. એટલે આને વિચારો સતત ચાલતા હોય, વિચાર સુખ ન આવે એટલે હું સુખી છું, હું દુઃખી છું, હું રાગી છું, હું કામી છું, હું ક્રોધી છું, જે પ્રકારનો વિચાર હોય એને જોડે હું જોડાઈ જાઉં અને હું એ જ બની જાઉં એવું થતું હોય છે. એટલે હવે આપણને આ ધ્યાન દોરવાની શાસ્ત્રોની ઈચ્છા છે કે મનના પ્રવાહોની વચ્ચે એક તળિયું પણ છે જેના ઉપર આ પ્રવાહો આવે છે અને જાય છે. તો પ્રવાહો આવતા ને જતા છે એ તો હું હોઈ ના શકું, આ પ્રવાહો જાય છે ત્યારે જે હંમેશા સ્થિર છે, કારણ કે આગળ જે વિચાર થયો એ પણ હું જાણું છું, અત્યારે જે છે એ પણ હું જાણું છું, પછી આવે છે એને પણ જાણું છું. હવે જો વિચારોની સાથે હું પણ વહેતો હોઉં તો હું કેવી રીતે જાણી શકું? હું જો ડબ્બાની અંદર બેસીને જોતો રહ્યો હોય તો હું પાટાને ના જોઈ શકું. હું પાટાને જોઉં છું અને આગળ કયો ડબ્બો ગયો, આ કયો ડબ્બો છે, પાછળ કયો આવશે એ બધી મને ખબર છે. એનો આખે ડબ્બા કરતાં હું બહાર ઊભો છું. એવી રીતે આ મનના વિચારોને હું જોઉં છું, એટલે કે મનના વિચારો પ્રવાહ રૂપે આવે છે અને જાય છે. એનો જે આધાર છે એ આધાર જોડે મારો સંબંધ હોવો જોઈએ, તો જ મને ગયેલા વિચારની ખબર પડે. જો હું એ સંબંધ મને હું એની સાથે સંબંધિત ના હોઉં અને વિચાર સાથે હું જકડાતો હોઉં તો મને આગળના કે પાછળના વિચારોની ખબર ના પડે. આ વસ્તુ આપણે કેવી રીતે જાણી શકીએ? તો જ્યારે એક વિચાર પૂરો થાય અને બીજો શરૂ થાય એની વચ્ચેના અંતરને નોંધ લઈએ, પરંતુ વિચારને થોડીક વાર અટકાવીએ તો ને. વિચાર એટલા ઝડપથી ચાલતા હોય કે વિચારોની વચ્ચે કોઈ વિચાર શૂન્ય ખાલી જગ્યા પણ છે એ અત્યારે આપણી કલ્પનામાં જ નથી. એટલે સ્વામી પૂજ્ય સ્વામીજી મહારાજ દાખલા આપે કે પેલા દક્ષિણમાં નાળિયેરીના વૃક્ષો હોય અને એ એટલા નજીક 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 વાવેલા હોય કે એક નાળિયેરી પર ચડે નાળિયેર તોડવા માટે, પછી તોડીને પાડે, પછી એની ડાળી નમાવે અને બીજા ઝાડ પર ચડે, દરેક ઝાડથી નીચે ઉતરીને પાછો ચડે ને પાડે, એની એને પેલું સીધું સીધું હોય ને, નીસું હોય, ચડવાનું અઘરું હોય, તો બધા ઝાડ પર ચડવા ઉતરવાનું ના કરે, એક ઝાડ બીજો ઝાડ આખી લાઈનના બધા ઝાડમાં નાળિયેરો પાડે તો છેલ્લા ઝાડે ઉતરે. એટલે કોઈકને એવું થાય કે સળંગ ઝાડ છે, અથવા આપણે ના ઉતરામાં પતરા પર પેલા પતંગ ચગાવતા હોય ને, તો પતંગ ચગાવતા હોય ત્યારે પોળમાં વધારે હોય, આખી લાંબી પોળ હોય અને છાપરા 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 સળંગ હોય, એટલે આ છાપરે ચડ્યો હોય અને ક્યાં છેલ્લા છાપરે ઉતરે, તેનો અર્થ નહીં કે આખું છાપરું એક જ છે કે આખું ઘર એક છે, પરંતુ છાપરા વચ્ચે જે સાંધો છે કે અંતર છે એ દેખાતું નથી. એવી રીતે આ મનના વિચારો વચ્ચે જે સાંધો છે આપણા ધ્યાનમાં નથી આવતો, એ ધ્યાનમાં આવે એને માટે આપણને જપ એનું ભલામણ કે જપનું રેકમેન્ડેશન કરવામાં આવતું હોય છે. વિચારો એટલા ઝડપથી ચાલે છે અને એક પછી બીજા પછી ત્રીજા એવા હોય છે, અને આપણને કે આમાંથી આ જન્મ આમાંથી આ જન્મ આમાંથી આ જન્મ, એટલા માટે આપણને એક જ વિચારનો વારંવાર જપ કરવાનું કહેવામાં આવે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે શું થાય કે એક ઓમ નમઃ શિવાય શરૂ થયું, પછી પૂરું થયું, પાછું બીજું શરૂ થયું, આપણને ખબર પડે ઓમ નમઃ શિવાય પહેલો વિચાર આવ્યો અને ગયો, ઓમ નમઃ શિવાય બીજો વિચાર આવ્યો અને ગયો, ઓમ નમઃ શિવાય ત્રીજો વિચાર આવ્યો અને ગયો. એટલે કે વિચારો આવે છે ને જાય છે, હો એનો કેવો થયો કે વિચારો જેના ઉપર વહે છે એવું કશુંક છે. અને બધા વિચારોને હું જોઉં છું, વિચારો કરતા હું જુદો છું, એમના કરતા હું સ્થિર છું, હું દ્રષ્ટા છું, હું જોનારો છું. આવો પહેલા તો સળંગ ઓમ નમઃ શિવાયમાં એક તો એ પણ સતત જ ચાલે, કારણ કે જગ્યા પડે તો બીજા હજારો વિચારો તૈયાર હોય છે અંદર ઘૂસી જવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એક તો આપણે ઉતાવળ પણ હોય, 5-15 માળા કરવાની હોય,
મેડિટેટ હોય અને પાંચ માળા કરવાની હોય તો કેવી રીતે કરીએ? એટલે જે નાશ મણકા મણકો આવ્યો, દરેક મણકો ભાગે, એક પેલો મણકો આવ્યો દોડ, બીજો મણકો આવ્યો દોડ, નાશ મણકા મણકો આવ્યો એટલે મણકાઓને ભગાડીએ, એટલે બીજો મણકો આવ્યો, એવું કરતા હોઈએ. એટલે વિચારો પહેલાં બહારના વિચારો જેવી ઝડપથી ચાલતા હોય તો ત્યારે પણ અવકાશ ના મળે. પરંતુ જ્યારે એવું થઈ શકે કે પૂરતો સમય લઈને બેઠા છીએ અને હાથમાં માળા રાખવી શું કરવા, માળા હોય ચિંતા બી પૂરી કરવી પડશે, હાથમાં માળા જ ના રાખીએ એટલે પૂરી કરવાની ચિંતા જ નહીં. જેટલા જપ થયા એટલા ઓછા થયા વધારે થયા, આપણે ક્યાં પુણ્ય કમાવું છે? પુણ્ય કમાવવાની જરૂર ના પડે કે કેટલી માળા થઈ. જો કે પુણ્ય માટે ગણવાની જરૂર નહીં, ગણવાની જરૂર તો લૌકિક ફળ માટે, આટલું કરશો તો આ મળશે, થયા કે નહીં ભાઈ. એટલે ફળ જોઈતું હોય તો ભણવું પડે, લૌકિક ફળ જોઈતું હોય તો પુણ્ય માટે તો જે કરો એ પુણ્ય છે. એટલે જ્યારે આપણે ફળની ચિંતા નથી અને કેટલા થયા એ ગણવાની ચિંતા નથી, કેટલા સમયમાં પૂરું કરવું એની પણ ચિંતા નથી, અને પ્રેમથી જપ કરી લે છે બરાબર, આપણા દીકરાને યાદ કરતા હોય, આખો દાદાનો જપ કરતા હોઈએ, એના પતિને યાદ કરતી હોય, એ પતિ પત્ની યાદ કરતો હોય, આમાં કેટલી વાર થોડી ગણીએ? દીકરાને કેટલી વાર યાદ કરે? આ દાદાનો 100 વાર કર્યો છોડો, હવે કેટલી વાર યાદ કરવાનું, એવું થાય કે ના થાય? ખરું, આને પ્રેમ કહેવાય. પ્રેમ હોય ત્યારે આપણે પ્રિયના નામનું ઉચ્ચારણ, એનું ચિંતન, એનો એમાં ગણવાનો, માળા લેવાનો કશાનો પ્રશ્ન આવે? કોઈ પ્રકારનો પ્રશ્ન નથી આવતો. એવી આત્મીયતાથી, એવા પ્રેમથી નારાયણ 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 આ ઉચ્ચારણ ચાલતું હોય. હવે એવું ઉચ્ચારણ થતું હોય ત્યારે એની વચ્ચેની જે જગ્યા છે, ધીમે ધીમે મન આપણા પ્રિયના નામમાં લાગી જાય અને એમાંથી બહાર જવાને માટે તત્પર ના, કે આ મળવા જોઈએ ક્યારે પૂરું થાય અને દોડી જઈએ, એવું ના હોય. એ સતત નામસ્મરણ કરી શકતું હોય ત્યારે પછી ધીમે ધીમે નામના પછી ઉભા રહીએ, જરા ઓમ નમઃ શિવાય મનમાં શાંતિ રાખવાનો પ્રયત્ન કરીએ અને મન શાંત રહે, અને પછી શિવજીને, અને શિવજીને પેલું નોકર હોય ને શિવ, એ શિવા નોકરને યાદ કરે, નોકર આજે નથી આવ્યો, કેટલા દિવસ રજા ઉપર ગયો છે, બે દાડા કહી જાય, પાંચ દાડા નથી આવતો, દર વખત આવું જ કરે છે, એ કયો નોકર છે, કયા કામના છે? પછી બીજું ચક્કર ચાલવા મળે, અનેક ચક્કરો ચાલતા થઈ જાય, બીજો વિચાર આવે તરત ઓમ નમઃ શિવાય, પાછો બીજો વિચાર આવે તરત ઓમ નમઃ શિવાય, ના આવે શાંતિ તકે કશાક વગર તો શાંતિ રાખવી, પણ જો બીજો વિચાર આવવા જાય તરત ઓમ નમઃ શિવાય, એટલે મણકો એટલા માટે ભૂલી ના જઈએ એટલા પૂરતું. તો આ મંત્રોની વચ્ચેની શાંતિની નોંધ લેતા જઈએ, એટલે મંત્ર 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 શાંતિ, મંત્ર 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 શાંતિ, મંત્ર મંત્ર, એટલે અનેક જપ, અનેક ઉચ્ચારણ, અનેક મંત્ર થઈ રહ્યા છે અને વચ્ચે શાંતિ છે, તેની આપણે નોંધ લેતા જઈએ છીએ. ધીમે ધીમે અભ્યાસ વધતો જાય તેમ તેમ મંત્રની વચ્ચેની શાંતિનો અનુભવ થોડો ગાઢ થતો જાય. એવું પણ બને પછી તો કે મંત્ર શાંતિ, મંત્ર શાંતિ, મંત્ર શાંતિ, પહેલાં મંત્રોની વચ્ચે શાંતિ હતી, હવે આગળ જતાં ધીમે ધીમે શાંતિ 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 જોખવાય તરત મંત્ર, પાછું શાંતિ શાંતિ શાંતિ, આમ શાંતિનો ગાળો વધતો જાય અને ત્યારે આપણે મંત્ર છે એ શાંતિને માટેનો નિમિત્ત બન્યો. આપણને એવું લાગે કે મંત્રએ શાંતિ પ્રાપ્ત કરાવી, ખરેખર એવું છે કે મંત્રએ શાંતિ પ્રાપ્ત નથી કરાવી, શાંતિ જ હતી, શાંતિમાંથી મંત્ર જન્મ્યો, શાંતિમાં મંત્ર રહ્યો અને શાંતિમાં મંત્ર લીન થઈ ગયો. મંત્ર શાંતિમાંથી જ જન્મ્યો, એટલે કે મંત્ર વગર શાંતિ જ હતી, પણ મંત્ર ન બોલીએ તો મન અનંત વસ્તુનું ચિંતન કરતું હતું, માટે શાંતિને અનુભવવા માટે હાજર નહોતું. આ મંત્રની મદદથી બીજા બધા ચિંતનથી મનને મુક્ત કર્યું અને એને આપણી પાસે લઈ આવ્યા, અને ધીમે લઈને હવે એ આપણા હાથમાં આવ્યું અને જ્યારે પાછું બહાર જાય પાછું મંત્રની મદદ લઈએ છીએ. આમ કરીને મનને શાંત કરીને હવે જ્યારે જોઈએ કે જે શાંતિ હોય છે એ શાંતિ સ્વરૂપ કોનું છે? મંત્રનું સ્વરૂપ છે. મંત્રમાંથી શાંતિ આવે છે. એ વખતે લાડુ ખાધો એટલે આપણને શાંતિ કે આનંદ મળ્યો? એ આવ્યો ક્યાંથી? તો આ નિર્નિમિત્ત શાંતિ, આ શાંતિ કોઈ પણ ગમતી વસ્તુ ખાઈએ પીએ ભોગવીએ ત્યારે આ શાંતિ મળે છે. આનંદ એક જ છે, શાંતિ એક જ છે, સલામતી કે અભય એક જ છે, અને આત્મા સિવાય કોઈનું સ્વરૂપ આનંદ છે જ નહીં. આત્મા ચેતન છે, લાડુ જળ છે,
લાડુનું સ્વરૂપ આનંદ હોય જ ના શકે. સચ્ચિત આનંદ પર્યાય શબ્દ છે. જે સત છે એ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ આનંદ છે. એટલે સત અને ચિત્તથી સ્વતંત્ર આનંદ હોય જ ના શકે. અને માટે આત્મા સિવાય કોઈ જગ્યાએ કોઈ વસ્તુ આનંદ સ્વરૂપ છે જ નહીં. કે ક્યારે ક્યારેથી કશો આનંદ આવે એ આત્મા જ આનંદ છે. એ બધું અનુભવવું અને સમજવું થોડું દૂરનું પડી જાય છે. એટલા માટે આપણે મંત્રનો ઉપયોગ આલંબન તરીકે કે સાધન તરીકે કરીએ છીએ. કે મંત્રનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, ત્યારે વચ્ચે રહેલી શાંતિની નોંધ લઈએ અને એ શાંતિમાં આપણે જાતને જોડતા જઈએ, જોડતા જઈએ. એમ કરતા કરતા ત્યારે તત્વમસી કહેવામાં આવે તો થાય કે આ શાંતિ એ મારું સ્વરૂપ છે. એટલે બે જપની વચ્ચે જ સ્ફૂર્તું હોય છે. એ રીતે આપણે ઓમકાર છે એને બ્રહ્માના સ્વરનું આલંબન કરીએ. અથવા તો ઓમકારની વૃત્તિ જ્યારે જન્મે છે ત્યારે એના પ્રકાશક તરીકે સ્ફૂર્તું ચૈતન્ય. તો પ્રતિબોધ વિદિતમ મતમ, ઘટાકાર વૃત્તિ જન્મી અને વૃત્તિ ઓળખાય ત્યાં ઘડાના આકારની વૃત્તિ છે ત્યારે ઓળખાય. સીધા ભાષે પ્રકાશિત કરી ત્યારે કોઈ પણ, જેમ કે આપણને અંધારું હતું અને કશું દેખાતું નહોતું, અજવાળું થયો એટલે ઘડો દેખાવા માંડ્યો, બરાબર છે? ઘડો આપણને દેખાયો એટલે શું કહી શકીએ? પહેલાં તો એ કહેવાય કે ઘડો દેખાયો. બીજો પણ કંઈ ખબર પડે ખરું? ઘડો દેખાયો એટલે બીજું કશું દેખાયું? ઘડો દેખાયો એટલે પ્રકાશ દેખાયો ને? ઘડો દેખાયો ત્યારે ખબર પડી કે પ્રકાશ દેખાયો. અંધારો ત્યારે દેખાતો નહોતો, હવે ઘડો દેખાય ત્યારે ઘડાની નોંધ લેવી કે પ્રકાશની નોંધ લેવી એ આપણા હાથમાં ખરું ને? બરાબર છે? જ્યારે ઘડો દેખાય ત્યારે આપણે કહીએ કે અજવાળો અજવાળો થઈ ગયો, હા બધું દેખાવા માંડ્યું. તો પ્રકાશ ક્યાંથી આવ્યો? એવી રીતે અંદર ઘટાકાર વૃત્તિ જન્મે, પટાકાર વૃત્તિ જન્મે કે કોઈ પણ પ્રકારના આકારની વૃત્તિ જન્મે ત્યારે એને ઓળખાવનારો પ્રકાશ તો જોઈએ ને. આ વૃત્તિ જન્મે ત્યારે આ વૃત્તિ એ ઘડાને પ્રકાશિત કરે છે કે વસ્તુને પ્રકાશિત કરે છે એવું પણ જોઈ શકાય. અને એમ પણ જોઈ શકાય કે ચૈતન્ય છે, હા આ વૃત્તિ ઓળખાય. ઘડો ઓળખાયો ચૈતન્ય છે, વસ્ત્ર ઓળખાયું ચૈતન્ય છે. જો ચૈતન્ય પ્રકાશિત ન કરતું હોય તો વૃત્તિનો જે વિષય છે એ ઓળખાય કેવી રીતે? તો વૃત્તિનો વિષય ઓળખાય છે માટે આપણે ઘટપટની પણ નોંધ લઈ શકીએ અથવા ઘટપટને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. એ ચૈતન્ય બહારથી તો આવ્યું નથી, મારું સ્વરૂપ છે. એટલા માટે આ ચૈતન્ય હું છું જે ઘટપટને પ્રકાશિત કરું છું એની પણ નોંધ લઈ શકાય. જે ઓમકારના ઉચ્ચારણથી કેવી રીતે આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે અથવા કેવી રીતે એ આલંબન બને છે, તો એક તો બે ઓમકારના ઉચ્ચારણની વચ્ચે ચૈતન્યનું સ્ફુરણ થાય છે એ રીતે એમ સમજી શકાય. અથવા તો દરેક ઓમકાર વૃત્તિ છે એને પ્રકાશિત કરનાર એ ચૈતન્ય સ્ફુરે છે એનું જ્ઞાન કરવા માટે આ રીતે ચૈતન્ય ઓમકારની સમીપ છે એમ કહેવામાં આવે છે. અત્યંત સમીપ છે એટલા માટે ઓમકાર ઉપલક્ષણ બને છે બ્રહ્મના જ્ઞાન માટે. કઈ રીતે? તો આ રીતે છે. માટે ઓમકારને એની સમીપ એમ કહેવામાં આવે છે. ચૈતન્યના સ્ફુરણની જરાક જ પહેલા ઓમકારની વૃત્તિ, એટલે ઓમકારની વૃત્તિ આ વૃત્તિ છેલ્લામાં છેલ્લી છે અને એ વૃત્તિ શાંત થઈ એટલે તરત જ ચૈતન્યનું સ્ફુરણ છે. ઓમકારની વૃત્તિ ચૈતન્યના સ્ફુરણની પહેલાની અત્યંત સમીપની અત્યંત છેલ્લી વૃત્તિ બને છે. એટલે ઓમની સાથે આટલો સંબંધ, આટલી નિકટતા કે આટલો આદર કેળવી શકાય કે ઓમકારનું ઉચ્ચારણ કરીએ એની સાથે જ જગતનો લય કે બહાર ગમે તેનો ગુસ્સો આવ્યો હોય, ગમે એટલો પ્રેમ હોય, ગમે એટલો આવેગ હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, એમ હોય, તૂટી પડીએ પેલાની ઉપર, કંઈ ખાવાની વસ્તુ હોય તૂટી પડીએ, ટીવી હોય ને જોઈ લઈએ, આ બધા સંજોગોની અંદર ઓમ આમ ઓમનું ઉચ્ચારણ થાય અને બધી વસ્તુ શાંત થઈ જાય. એટલે ઓમનું ઉચ્ચારણ આપણને આપણા એકા મનને કે ચિત્તને એકાગ્ર કરવા માટે, જેમ આપણે ગમે એવા ગુસ્સે હોઈએ અને આપણું નાનકડું બાળક હોય એ સામે આવે તો કોઈ બીજો કોઈ પણ આવેગ ટકે કરો કે નહીં? બાળકે ગુસ્સે આપણને બાળક માટે જ ગુસ્સો ચડ્યો હોય, ચાલો બીજા માટે તો જવા જ દો, પણ બાળક માટે ગુસ્સો ચડ્યો વર્તન બાળકે કર્યું હોય અને છતાં એ બાળક સામે આવે અને બાપેલા પિતાને ઓફિસે જવાનું છે અને પછી છોકરાને બહાર કરવા ગયો છેલ્લી ઘડીએ અને એને કંઈક બગાડ્યા કપડાં અને એવો ગુસ્સો ચડ્યો તો શું કરે? પેલો પાછા બાજા જેવો જોવે સામે તો શું કરે?
જો કોને પ્રેમ કહેવાય, કોને સંબંધ કહેવાય, કોને નિકટતા કહેવાય, કે બાળકનો વિચાર પણ આવે ને એની સાથે જ બાકીનું બધું ભૂલી જવાય અને આમ કેવળ આનંદ 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 થઈ જાય. એમ ઓમકાર સાથે એટલો સંબંધ કેળવવામાં આવ્યો હોય કે ઓમકાર આપણને બધા જગતના બધા જ આવેગો, બધા જ ભાવો, બધા સંબંધો, બધી આસક્તિઓ, બધા આશ્રિતતાઓ એમાંથી ક્ષણ ભરમાં મુક્ત કરી શકે. અને જેવું અમને ઉચ્ચારણ થયું છે તો મન સમાહિત થઈ જાય, એકાગ્ર થઈ જાય અને બાકીના બધામાંથી ઉપર સમૃદ્ધ એ પાછું થઈ થઈ જાય. એવું જ્યારે હોય ત્યારે ઓમકાર આ પ્રકારની મદદ કરી શકે. તો ઓમ ચેતસ ટીકાકાર કહે છે આગળ, પ્રતિમાયામ વિષ્ણુ બુદ્ધિવત. ત્યાં સુધી એકાગ્રતાની વાત કરી, હવે ઉપાસનાની કે ભાવનાની વાત કરે છે. એકાગ્રતા માટે જરા વધારે તૈયારીની જરૂર પડે છે. એવું ના હોય ત્યારે પછી આ જે છે એ જ ભગવાન છે એમ કરીને ઉપાસના કરીએ. તો હવે ઓમકાર પહેલામાં કહ્યો કે ઓમકારની મદદથી ઓમકારને છોડી દેવાનો અને બ્રહ્મનું ચિંતન કરવાનું. તો પ્રણવો ધનુ શરો વ્યાસના બ્રહ્મ તન લક્ષ્મી ઉચ્યતે અપ્રમત્તે ન ભેદ ધનુ શરવ તન્મયો ભુવેદ ધનુર્ગુહિષ્ઠ ઉપનિષદમ મહાશ્રમ શરમ વિપાસનિષદમ સંધરિત આયમ્ય તદભાવગતેન કે તથા લક્ષ્યમ તદેવાક્ષરમ બ્રહ્મવિદ્ધિ. તો આ મુંડકોપનિષદના મંત્રોએ કહ્યું કે કેવી રીતે ઓમકારનો ઉપયોગ કરવો અને ઓમકાર બ્રહ્મરૂપી લક્ષ્યને વિંધવા માટેનું બાણ અને ધનુષ બની શકે છે. પ્રણવો શરો પ્રણવો ધનુ શરો વ્યાસના પ્રણવ છે એ ધનુષ છે અને અંતઃકરણ કયું ઉપાસનિષિદમ ઉપાસનાઓ દ્વારા જેને તીક્ષ્ણ કરવામાં આવ્યું છે તેવું અંતઃકરણ છે એ આત્મા પ્રણવ ધનુ શરહ આ અંતઃકરણ છે એ બાણ બને છે. બાણ જ્યારે ઘસીને તૈયાર કરેલું હોય અને ધનુષ ઉપર લઈને ત્યારે ખેંચવામાં આવે પછી છોડવામાં આવે તો બરોબર લક્ષ્યનો ભેદ કરે છે. જે બુઠ્ઠું હોય તો છોડીએ તો પણ લક્ષ્યને અલક્ષ્ય નહીં, અલક્ષ્ય તો ભીંધશે નહીં, પડી જશે નીચે. એટલે અંતઃકરણ એને પ્રણવરૂપી ધનુષ ઉપર ચડાવીને છોડવામાં આવે ત્યારે એ ધનુષ રહી જાય છે અને બાણને મોકલી આપે છે. બરાબર ને? ધનુષ શું કરે છે કે ધનુષ ધનુષ એટલે આ આ ભાગ આવું જે છે એને ધનુષ કહે છે. એટલે શ્વાસને પટ્ટી વાળેલી હોય આ રજદોરી બાંધેલી પણસ એવું બાંધેલું હોય ધનુષ છે. અને બાણ એટલે પેલું તીક્ષ્ણ એવું બાણ. તો ધનુષને લઈને બાણને છોડવામાં આવે છે, ધનુષ રહી જાય છે, બાણ લક્ષ્ય પાસે પહોંચે લક્ષ્ય વિંધે છે. એવી રીતે પ્રણવો ધનુ ઓમકાર છે એ ધનુષ બને છે. અને અંતઃકરણને અંતઃકરણ ચારે બાજુ વેરાયેલું છે એ અંતઃકરણને લઈ આવીએ છીએ. અંતઃકરણને પ્રણવરૂપી ધનુષ ઉપર ચડાવીએ છીએ અને ચડાવીને પછી એને કહીએ છીએ કે જો પહેલી બાજુ જો ત્યાં જા. તો આ પ્રણવરૂપી ધનુષ છે એ અંતઃકરણને મોકલી આપે છે. ક્યાં? બ્રહ્મ તલ લક્ષ્ય મુચ્યતે એ બ્રહ્મરૂપી લક્ષ્ય ઉપર અંતઃકરણને મોકલી આપે છે. પ્રણવો ધનુ સ્વરૂપયાત્મા બ્રહ્મ તલ લક્ષ્ય મુચ્યતે અપ્રમત્તેન વૈધવ્યમ. બરોબર ધનુષ પર બાણ ચડાવ્યું છે આમ આયમને કાન સુધી ખેંચી છે અને પછી છોડવાનું છે પગકીરી કરડી તો શું થાય? જતું ને બધું અપ્રમત્તેના કીડી કરડે કે ગમે તે થાય પણ એ વખતે કીડીને કે કરડવું હોય તો કરે પણ બાણથી કશે નજર જાય જ નહીં. અપ્રમત્તેના વેધવ્યમ કોઈ પ્રકારના પ્રમાદ વગર ત્યારે લક્ષ્યનો વેધ કરવો જોઈએ. પ્રણવો ધનુ સ્વરૂપ્યાત્મા બ્રહ્મતર લક્ષ્ય મુચ્યતે ધનુર્ગુહિતા ઔપનિષદમ મહાશ્રમ. ઉપનિષદમાં કહેલું ધનુષ એને જો ઓમકાર શરમ વિપાસાની નિશ્ચિતમ સંધિતા. તો અંતઃકરણ કેવું હોવું જોઈએ? ઉપાસનાઓ દ્વારા શિષ્ય બનાવેલું. એ તો અંતઃકરણ એવું હોય કે એને જ્યારે ખાવાની વાત કરો તેમાં રસ પડે, ફરવાની વાત કરો તેમાં રસ પડે અને જાત્રા જે કહો તેમ બધા હાજર મજા પડશે. એટલે અંતઃકરણની કોઈ વ્યવસ્થા જ ના હોય તેને ક્યારે ક્યાં રસ પડશે ક્યાં રસ નહીં પડે. પેલી એક માખી હોય ને એક સામાન્ય માખી એ માખીને ઉકરડો હોય તોય વાંધો ના આવે અને એનથી ગંદુ હોય તોય વાંધો ના આવે, મીઠાઈમાં તોય વાંધો નહીં. એટલા માટે માખીઓથી બચાવે છે કારણ કે ઉકરડા કે ગંદકી ઉપરથી આવીને મીઠાઈ ઉપર બેસે. તો એ માખી એવી એવી ફ્લેક્સિબલ બધું માણી શકે. તો એક મધમાખી હોય એ ખાલી મધુર જ માણી શકે, એ બીજે ના બેસી શકે. એટલે કેટલાક અંતઃકરણ એવા હોય બધે મજા આવે એને. આશ્રમમાં હોય તો આશ્રમમાં સરસ લાગે, ઘેર હોય તો ઘરમાં સરસ લાગે, હોટલમાં હોય તો હોટલમાં સરસ લાગે, ફિલ્મ જોવા જાય તો ફિલ્મમાં સરસ લાગે,
કન્યા થઈને બની થઈને લગ્નમાં જવાનું કોઈ સરસ લાગે, અને જમવાનું છપ્પન ભોગવે તો ટેપ પડી ગયો આજે, એ પણ સરસ લાગે, અને આ પણ કોઈ સરસ લાગે. હવે એ આપણને સમજ ન પડી કેવી રીતે બધું સરસ લાગતો હશે. એટલું જ નહીં, વિકલ્પ હોય તે પહેલું પહેલા પસંદ કરે. જો વિકલ્પ હોય કે આ કે પેલું, એ પહેલા પેલું પસંદ કરે. તો લગ્ન બગન ના ગયો ત્યારે કે સારું, ત્યારે માંડો કે ભણી કાઢીએ. એટલે એવું હોય તો એવું અંતઃકરણ હોય તો પછી બ્રહ્મનો વેદ ના કરી શકે. લક્ષણ વેદ ઉપાસના નિષિતમ, ઉપાસનાઓ દ્વારા શિક્ષણ, ઉપાસનાઓ સકામ ઉપાસનાઓ કશું કામ કરતી નથી. એવું દેખાય છે, સિદ્ધાંતમાં કરવી જોઈએ, પણ પ્રેક્ટિસ જે લોકો કરે છે બધા અનુષ્ઠાનો, જો કે એમાં આવી એકાગ્રતાને કશું થવાનો કે પ્રશ્ન જ નથી આવતો. જે કરોડ ગાયત્રીને બધું કંઈ કરતા હશે અનુષ્ઠાનો કે કયા મંત્રોના, એ બધાનો કોઈ એકાગ્રતા હશે એવું મારું માનવું નથી. અને એ તો પૂરું કરવાની ને ગણવાની ને ઘડિયાળની બધી ગણતરી સાથે જ ચાલતું હશે. અને એના દ્વારા ફળ મળ્યું કે નહીં, આટવાનું કર્યું કે પેલું થયું કે નહીં, આટલે જગ કે જપ કરે, આટલા અનુષ્ઠાન કર્યા કરી ના થયું. એટલે એ વસ્તુઓએ જે કામ જપ કરી શકે એમ છે એ કામ નથી કરતો. તો સ્વામીજી મહારાજ જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, જે પૈસા, શું ભાઈ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કોમર્સ ની કામ છે, શેની કામ છે, વેપારી ને કોમર્સ ને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે પૈસા તમે 25% વેગે મૂકી શકો છો, અને 20% એ મૂક્યા અને 20% નફો મળ્યો, બરાબર છે. 100 રૂપિયા મૂક્યા અને એના 125 મળી શકતા હતા, તમે 120 લઈ આવ્યા, તમે કમાયા કે ગુમાવ્યું, બરાબર ને. 100 ના 125 થઈ શકે એવું છે, તમે 120 લઈને પાછા આવ્યા તો મેળવ્યું તો ગુમાવ્યું. 25 ને બધા 20 લઈને આવ્યા તમે ગુમાવ્યું. એવી રીતે જે જપ આપણને બ્રહ્મનું દર્શન કરાવી શકતો હતો, એ જપને છોકરાના લગ્ન માટે કે છોકરાની નોકરી માટે, મારું લગ્ન બાકી છોકરાનું લગ્ન કઈ કરું તો મારું લગ્ન માટે એને માટે વાપર્યો. તો કૃપણા હા ફળ હેતવ, ફળની ઈચ્છાવાળા લોકો કંજુસ છે, એમને ખબર નથી કે કર્મનો કે ઉપાસનાનો કેટલો બધો મહાન ઉપયોગ થઈ શકે છે. આ જ કર્યું એટલે આપણું ચિંતન ઓમનું ના થયું કે જપનું ના થયું, પેલા ફળનું થયું કે ફળ મળ્યું કે નહીં, ફળ મળ્યું કે નહીં, ફળ મળ્યું કે નહીં. એ સતત ફલાભિસંધિ પૂર્વિકા સાહંકારા ચ ભવતી, ભાષ્યકાર મહારાજ ભગવદ્ ગીતામાં કે લોકો જે કર્મ કરે છે, ફલાભિસંધિ પૂર્વિકા સાહંકારા ચ, ફળની અભિસંધિ વાળી અને અહંકાર વાળી, બધું જ એને માટે. એટલે આ વ્યક્તિત્વની વાત છે, હા, શું કરવું ના કરવું પછીની વાત છે, પણ વ્યક્તિત્વને ફળમાં, એટલે લૌકિક વસ્તુમાં રસ અને વિચારા પડે એમાં ગુનો નથી. એવું દુરસ્ત લોકો હોય, જવાબદારીઓ બધું, જાત જાતના પ્રશ્નો, જાત જાતનો તો સમજી શકાય એવું છે. પણ એટલે બહુ મુશ્કેલી તો માગી જ લેવું, એમાં બીજી ચિંતા નથી, પછી તો રસ્તો જ નથી. અત્યંત પીડાદાયક મુશ્કેલીઓ હોય સંસારની, માત્ર શરીરે જ નહીં તો સંતાનોની કોઈ નહીં પણ, તો પછી બીજો રસ્તો નથી, ભગવાન પાસે માંગી જ લેવું. રડવું ને બીજે માંગવું ને બધો કકડાટ કરતા તો ભગવાન પાસે માંગી લેવું. તો રિઝનેબલી સરખું ચાલતું હોય તો પછી માંગવામાં આપણે સાધનાને બગાડવી નહીં, બધું ચાલે છે. હવે બાકી વધારે પડતા આપણે રેગ્યુલર ઘરમાં રહીએ, 25 માળનું ઘર જોઈએ, 500 રૂમ વાળું જોઈએ, એવા માટે ઉપાસ આપણી સાધનાને ના બગાડવી, રિઝનેબલી ચાલે એવું હોય તો પછી ભગવાનની સાધનાનો ઉપયોગ ભગવાનની પ્રાપ્તિ માટે કરવો. તો ઓમકાર જોડે એવી ભયબંધી હોય કે જ્યારે આપણું અંતઃકરણ છે એ ઓમકારની સાથે, એના ઉચ્ચારણની સાથે જ આપણી સાથે આવી જતું હોય, એવી ઘણી મોટી લાયકાત જોઈએ એના માટે, એવું હોય તો આગળ ન કરવું. પણ જ્યારે એવું ના હોય અને અંતઃકરણ હજુ ઘણું તૈયાર થવાનું બાકી હોય તો એના સામે જ જોડો આપે, એટલે આ જ ભગવાન છે બસ, અને આપણે તો કલ્પના કર કે ભગવાન આની મદદથી પેલો ભગવાન મને તો આજ નથી દેખાતું તો પેલું ક્યાંથી દેખાવાનો છે. પણ ચિત્ત જ્યારે સ્થૂળ હોય તો પછી એને સામે આપવામાં આવે. પ્રતિમાયામ કૃષ્ણ બુદ્ધિવત ઓમકાર, બ્રહ્મ બુદ્ધ્યા ઉપાસ્યમાન, બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય ભવતી.
તો હવે જ્યારે ઓમકારની મદદથી બ્રહ્મરૂપી લક્ષ્યનો ભેદ કરી શકાતો હોય તો ઉત્તમ છે, કરવો જોઈએ. પણ એવું ન થઈ શકતું હોય તો જેવી રીતે પ્રતિમા ઉપર વિષ્ણુની ભાવના કરીએ છીએ એવી રીતે ઓમકાર ઉપર બ્રહ્મની ભાવના કરવી, કે ઓમકાર છે એ જ બ્રહ્મ. લોકો આમ ઓમનું ચિત્ર રાખતા હોય છે અને પછી એના પર ધ્યાન કરતા હોય છે, ઓમનો ઘણા ઘણા ચિત્રો બધા બહાર પડ્યા હોય છે. બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય ભવતી તે અભિપ્રેત્ય વાક્યાંતરમ પઠતી, તો બીજું વાક્ય ભાષ્ય કહે છે. આપણું કઠોપનિષદ નું છે, એકદાલંબનમ શ્રેષ્ઠ, એકદાલંબનમ પરમ, એકદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. એ ઓમકાર રૂપી આલંબન છે, એ શ્રેષ્ઠ છે. આલંબનમ શ્રેષ્ઠમ, એકદાલંબનમ પરમ, આ થોડું જોડિયાતું છે. એકદાલંબનમ જ્ઞાત્વા ઓમકાર રૂપી આલંબન ને જાણીને બ્રહ્મલોકે મહીયતે, બ્રહ્મલોકમાં આનંદ કરે છે. તો અહીં ઓમકારની આલંબન તરીકે ભાવના માટે વાત કરવામાં આવી. કિંચ અયમ ઓમકાર યદા પર અપર બ્રહ્મ દૃષ્ટ્યા ઉપાસ્યતે તદા તદ જ્ઞાન ઉપાયતા ઉપારોહતી તે મસ્વા પુનઃ શ્રુતિ દર્શયતી. અને આ ઓમકાર છે એ ઓમકાર બંને અપર બ્રહ્મનું અને પર બ્રહ્મનું, એટલે કે સગુણ બ્રહ્મનું અને નિર્ગુણ બ્રહ્મનું બંનેની પ્રાપ્તિનું સાધન બની શકે છે. અપર બ્રહ્મ હોય એટલે કે સગુણ બ્રહ્મ હોય તેને પ્રાપ્ત કરવાનું હોય, નિર્ગુણ બ્રહ્મ કે પર બ્રહ્મ હોય તેને જાણવાનું હોય. તો સગુણ બ્રહ્મની પ્રાપ્તિનું કે નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનું બંનેનું સાધન ઓમકાર બની શકે છે. પુનઃ છઠ્ઠી પાદનો જ પુનઃ શ્રુતિ એટલે સમાનાર્થમ શ્રુત્યંતરમ, આ જ અર્થવાળી બીજી શ્રુતિ દર્શાવે છે, ભાષ્ય સાથે છે. એક દ્વૈ સત્ય કામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદોમકારઃ તસ્માત વિદ્વાન એતેનૈવ આયતનેન એકતરમ અન્વેતિ. ઓહો, બસ એટલું જ છે? અચ્છા, એટલું જ છે? ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અચ્છા, અમારું વાક્ય લખેલી છે એ તો ભાઈ સત્ય કામ કરમ છે, પણ સંભળાતું નહીં હોય ને, સંભળાય નહીં. એ તો ભાઈ સત્ય કામ પરમ છે, પરમ છે બ્રહ્મ એ તો ઓમકાર તસ્મા વિશ્વાસ એ તે નહીં આયા તમને ને એક તરમ અન્વેટ. પ્રશ્નોપનિષદમાંથી છે મંત્ર. હે સત્ય કામ, આ જે ઓમકાર છે એ પર અને અપર બ્રહ્મ તમે રેફરન્સ પણ લખેલા નથી, પણ જ લખેલા આ ગીતા પર લખે છે, માર તો હમણાં લખેલા છે. ઓહ, એ તો મંત્ર ના નંબર સાથે છે. ઓમ ઇત્યેત કઠોપનિષદ 1:15, એકદાલંબનમ કઠોપનિષદ 1:17, આ એ તો બે સત્ય કામ પ્રશ્નોપનિષદ 5:2 પ્રશ્નોપનિષદ. ઓમ ઇત્યાત્માને નિર્જિત મૈત્રી ઉપનિષદ 6:3, પ્રશ્નોપનિષદ માં કે છે હે સત્ય કામ, આ પર ઓમકાર જે છે ને એ જ પર બ્રહ્મ છે અને અપર બ્રહ્મ છે. પેલામાં શું હતું કે ઓમકાર પર બ્રહ્મના જ્ઞાનનું સાધન છે, એટલે ઓમકારનો ધનુષ તરીકે ઉપયોગ કરવો અને એનાથી લક્ષ્ય ભેદ કરવો, એટલે ઓમકાર બ્રહ્મ નથી, ઓમકાર બ્રહ્મના જ્ઞાનનું સાધન છે. હવે કહે છે કે એવું જ્યારે શક્ય ના હોય, અંતઃકરણ એટલું સમાહિત ન હોય, ત્યારે પછી ઓમકાર જ આલંબન છે. ઓમકાર પોતે અપર બ્રહ્મ છે અને પર બ્રહ્મ છે. તમારે જો અપર બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ એટલે કે શરીર રાખવું અને પછી સુખી થવું એવી જો ઈચ્છા હોય કે મોહતા બનીએ
અને મોટ તો વૈભવ પ્રાપ્ત કરીએ, અરે આખી દુનિયા જેટલા મોટા, આખી દુનિયા જ રાજા બની જાય છે એવું. આ એક દેશના રાજા ને બીજા દેશના રાજા ને ત્રીજા દેશના એ છે માતા ગુરુ, ત્રણેય લોકનો હું રાજા બની જાઉં, ત્રણેય લોકનો સ્વામી હોઉં, ઈશ્વર હોઉં. કેવું સરસ, ઈશ્વર બનવાની મજા તો આવે જ ને. એવી જ ઈચ્છા હોય કે ઈશ્વર બનવું, અક્કલ ઈશ્વર બનવું એટલે આખી દુનિયાનું ચલાવવું પડશે, નિયંત્રણ એ ખબર નથી પડતી. ઈશ્વર આટલું ઘરના ઈશ્વર બનો તો ઘર ચલાવવા, લગ્ન નહોતું કર્યું તો કઈ ચિંતા નહીં, ખાઈ પીને લેર કરતા ફરતા તરા કરતા જ્યાં ફાવે ત્યાં. એક લગ્ન કરે એમાં તો દાળ સર ખાલસ થઈ છે, શાક ખલાસ થયું છે, ચોખા લાવવાના છે, લાગી ગયા ધંધે. એક ઘર ચલાવવા માટે કેટલી જવાબદારી લેવી પડે. આખી દુનિયાનું જેટલું મોટી વસ્તુ ઈશ્વર બનો એટલી મોટી જવાબદારી આવી ઉભી રહી જાય. પણ કઈ જવાબદારી લેશો નહીં, પણ ઈશ્વર તો થઈશ તું હોય હોય છે, બધાને હોય ને, હોય બધાને હોય. એટલે મોટા થવું હોય, મોટી જવાબદારી હોય, મોટા થવું. એ સ્વામીજી મહારાજ કે નોકરીની એડવર્ટિઝમેન્ટમાં એવું લખ્યું હોય કે આટલા આટલા બેનિફિટ મળશે, આટલો પગાર મળશે, આવો બંગલો મળશે, આવી ગાડી મળશે, આટલા શોપર આવું બધું મળશે, પણ બીપી મળશે અને કોલેસ્ટ્રોલ મળશે, એવું બધું ના લખ્યું હોય અંદર કે જોડે શું શું મળશે. આ જવાબદારીઓ લઈને બેઠું એટલે શું. પણ માનો કે ઈશ્વર થવાની ઈચ્છા હોય તો ઓમકાર જ ઈશ્વર છે, સગુણ બ્રહ્મ કે અપરમ બ્રહ્મ. અને નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનની ઈચ્છા હોય તો ઓમકાર છે એ જ નિર્ગુણ બ્રહ્મ પણ છે, એ પરબ્રહ્મ પણ છે, અપરબ્રહ્મ પણ છે. તમે જે પ્રકારની ઈચ્છાથી એનું આવાહન કરશો કે ઉપાસના કરશો એ પ્રકારનું ફળ મેળવી શકશો. એક તરમ તસ્મા વિદ્વાન એટલે કે ઉપાસક છે, એતે નૈવ આયતને ઓમકાર રૂપી આલંબન દ્વારા એક તરમ બેમાંથી અપર કે પર એની જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને એ પ્રાપ્ત કરી શકે છે. ટીકાકાર કહે છે, કિંચ અયમ ઓમકાર યદા પર અપર બ્રહ્મ દૃષ્ટ્યા ઉપાસ્યતે તદા તજ્ઞાન ઉપાયતા ઉપારોહતે દૃષ્ટિ હૈ. એના પછીનું વાક્ય, કિંચ સમાધનિષ્ઠ યદા ઓમ ઇતિ ઉચ્ચાર્ય. આ યદા ઓમ એવો છે, યદા ઓમ ની યદો આવું થવો જોઈએ, પણ સમજી નથી થતી આ જગ્યાએ. યદા ઓમ નું યદો એવું રહેશે, યદોમ એટલે ઉચ્ચાર્ય આત્માનમ અનુસંધત્તે. તો સમાધિ માનિષ્ઠ એવો જે માણસ છે એ જ્યારે સાતમી પાદનો સમાહિત ચેતા હા ચિત્ત સમાહિત છે એવો માણસ જ્યારે ઓમકારનું ઉચ્ચારણ કરે છે ત્યારે, અને ઓમકારનું ઉચ્ચારણ કરતા આત્માનું અનુસંધાન કરે છે ત્યારે, સ્થૂલમ અકારમ ઉકારે સૂક્ષ્મે પંચ કારણે મકારે સમ અપે કાર્ય કારણ હતી તે પ્રત્યેક આત્મની ઉપસંભત્ય સંનિષ્ઠ ભવતી છે. અને એના પ્રકારેણ ઓમકારસ્ય તત્પ્રતિપત્તિ ઉપાયતા એથી વિધાન કરેણ આહ ઓમે તે આત્માનું યોજિત. તો ટીકાકાર કહે છે, અને વળી સામાન્ય ચિત્તવાળો મનુષ્ય જ્યારે ઓમકારનું ઉચ્ચારણ કરતો હોય અને ઓમકારના ઉચ્ચારણની મદદથી આત્માનું અનુસંધાન કરતો હોય એવો જ્યારે હોય ત્યારે અકાર ઉકાર અને મકાર આ ત્રણ માત્રાનો ઓમકાર બન્યો છે એવું માનવામાં આવે છે. આપણે લખીએ ત્યારે ઓમ અને પછી ઉપર જે આમ ચંદ્રબિંદી કરીએ છીએ એને અમાત્રા કહેવામાં આવે છે. અમાત્રા અકાર એટલે અ ઉ અને મ ત્રણથી ઓમ બન્યો, અને ઉપર અનુસ્વાર છે અમાત્રા રૂપે છે. અકાર છે એ જાગ્રત જગતને પ્રતિનિધિત્વ કરે છે, ઉકાર છે એ સ્વપ્ન જગતનું, અને મકાર છે એ સુષુપ્તિ જગતનું. અથવા જાગ્રત છે એ કાર્ય જગતનું અથવા સ્થૂળ જગતનું, એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અથવા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. એટલે અકાર સ્થૂળ જગતનું, ઉકાર સૂક્ષ્મ જગતનું, અને મકાર કારણ જગતનું કે કારણ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અને સ્થૂળનો સૂક્ષ્મમાં લય કરવાની પ્રક્રિયાની, કારણ કે આપણે અત્યંત સૂક્ષ્મ અને પછી એનું અધિષ્ઠાન એમાં જવું છે, એટલે અકારનો ઉકારમાં લય કરવામાં આવે, ઉકારનો મકારમાં કરવામાં આવે, અને ત્રણેયમાં છેવટે અમાત્રામાં લય કરવામાં આવે. તો જાગ્રતનો સ્વપ્નમાં, સ્વપ્નનો સુષુપ્તિમાં અથવા સ્થૂળનો સૂક્ષ્મમાં
સૂક્ષ્મનો કારણમાં અને ત્રણેયનો અર્ધમાત્ર કે અમાત્રામાં લય કરવામાં આવે. એટલે જ્યારે સમાધિનિષ્ઠ એટલે કે સમાહિત એકાગ્રચિત્ત વાળો આ ઓમકારનું ઉચ્ચારણ કરે છે ત્યારે એ જો ઓ શરૂ કરે છે ને તો ઓમકારનો હજુ અ બોલ્યો છે એટલી વારમાં એનું જાગ્રત જગતને ભૂલી ગયો, હજુ ઓમ આગળ ચાલ્યો અથી ઓ સુધી ગયો સ્વપ્ન જગત જતું રહ્યું અથવા સ્થૂળ જગત સૂક્ષ્મ જગત. અને જ્યારે ઓમ પૂરો થાય છે ત્યાં સ્થૂળ સૂક્ષ્મને કારણ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત એટલે કે સંપૂર્ણ જગતના ભાનમાંથી એ મુક્ત થઈ ગયો છે. હવે એને માટે જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ એક પણ જગત રહ્યું નથી, એમાં લીન થઈ ગયો છે. તમપી એટલે ઉચ્ચારણ કરતા સ્થૂળ અકારનું સૂક્ષ્મ ઉકારમાં અને સૂક્ષ્મ ઉકારને કારણ મકારમાં લીન કરે છે. તત્તમપી અને કારણ જે મકાર છે એનો પણ કાર્ય કારણ અતિતે પ્રત્યેગાત્મની પ્રસંવૃત્ય આત્મા છે એ તો કારણ પણ નથી. એટલે કાર્ય અને કારણના ભાવથી જે અતીત છે એ અંતઃકરણને કાર્ય કારણને ગણતરીઓમાંથી મુક્ત થવા માટે પણ એક ટેવ કે અભ્યાસ ઉભો. આ કેમ ઘડો માટીમાંથી જન્મ્યો અને માટી શેમાંથી જન્મી એટલે આનું કારણ આ છે, આનું કારણ આ છે, આનું કારણ આ છે, આ મને જ કેમ થયું, આ કેમ થયું. એટલે દરેક વસ્તુનું કારણ હોવું જ જોઈએ અને કારણ મને ખબર હોવી જોઈએ, પાછી કારણ હોવું જ જોઈએ અને ભગવાને કહેવું જોઈએ કે આ કારણ હતું માટે તમને આવું થયું. એટલે કદાચ ભણેલા માણસોને આવું તકલીફ હશે કે કાં તો વ્યક્તિત્વને તકલીફ હશે આવી, કારણ કે એ બધા ભણેલાને આવું જોવા મળતું એવું દેખાતું નથી આપણને. એટલે ભણતરનો ગુનો ચડવાનું કઈ કારણ નથી, કાં તો વધારે ચોકસાઈ વાળા કે પોતે હંમેશા કંઈક એવું કંઈ વ્યવહારમાં દેખાતું નથી પોતે બહુ ચોકસાઈ રાખતા હોય કાર્યકારણની. આ તો ભગવાન ઉપર આરોપ કરવા માટે કાર્યકારણ ખરો, આમ કેમ કર્યું, પેલું કેમ ના કર્યું, આપણે બધું કરીએ ત્યારે એવી સમજથી કરીએ કે આપણે આમ કેમ કર્યું, આપણે જ્યારે કશું કરીએ એની પાસે કારણ છે ખરું કે કેમ આવું કર્યું, કેમ પેલું ના કર્યું, કે મને ગેરવર્તન કર્યું, કે મને અપમાન કર્યું, કે મને ચા ના પાઈ, પેલું આવે છે સામેથી હોશિયાર છે ચા પાઈ બહુ મોટું બાજુમાંથી ઉછેરો લઈ આવ્યા અને ચા કરી અને બીજો માણસ આવ્યો ઘરમાં દૂધ પડ્યું હતું પણ નાશ કરી, જવાની અડધો કલાકની વાત હતી કોઈ ચા નાશ કરી, કેમ એવું કર્યું આપણે આપણને પૂછીએ, આપણને ફાવે એમ કરીએ અને ભગવાન જે કરે જવાબ આપવો જોઈએ મને, આમ કેમ કર્યું, પેલું કેમ ના કર્યું, આ શું હતું, પેલું કોણ આવેલું, એક એક વસ્તુ પૂછવાનો સંકોચ જ ના હોય, પેલું કોણ હતું, પેલું કેમ આવેલું, કેમ કરો તે અવ્યાપૃત ચિત્તસ્યાત કોણ છે અને શું કરે છે, આ વસ્તુઓમાંથી અંતઃકરણને મુક્ત કરતા પણ શીખવું જોઈએ. એટલા માટે કે કાર્યના સંદર્ભમાં કારણ છે અને કારણના સંદર્ભમાં કાર્ય છે, માટી તો માટી જ છે, માટી કારણે નથી અને માટી કાર્ય એ નથી. માટીના ઘડો બને તો માટી કારણ બને ને, દેવદત્ત તો દેવદત્ત છે, દીકરો જન્મે ત્યારે બાપ બને છે અને એ બાપ છે તો પેલો દીકરો જન્મે છે. એટલે દેવદત્ત એ કાર્ય કારણથી મુક્ત છે, કાર્ય જન્મે ત્યારે વસ્તુ કારણ બને છે. એટલે કાર્ય અને કારણ એ બંને બ્રહ્મના સ્વરૂપમાં આરોપિત છે. જગ બ્રહ્મ છે એ જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે, માયા પરિણામી ઉપાદાન કારણ છે. એટલે પરિણામી ઉપાદાન કારણ જગત અને પરિણામી ઉપાદાનથી જન્મેલું જગત અને બ્રહ્મ એનો કોઈ પ્રકારનો સીધો સંબંધ છે જ નહીં. દોરડી અને સાપ એનો કોઈ સંબંધ નથી, દોરડીમાંથી સાપ જન્મ્યો છે કેમ, અનેક વચન એક ખ્યાતિઓ વેદાંતિઓ કહ્યું, બાકી બધા લોકોએ કારણ આપવાનો પ્રયત્ન કર્યો સત્ખ્યાતિ અસત્ખ્યાતિ વગેરે, વેદાંતિએ કહ્યું અનિર્વચનીય ખ્યાતિ દોરડામાં સાપ કેમ જન્મ ખબર નથી, જન્મ્યો એટલું ખરું, એમ બ્રહ્મમાંથી જગત કેમ જન્મ્યું ખબર નથી, જન્મ્યો એટલું જ. એટલે કાર્ય કારણની ગણતરીઓમાંથી કે સોદાઓમાંથી પણ મનને મુક્ત કરવું એ પ્રકારનો અભ્યાસ કે તે ઊભી કરવી જોઈએ. એવું જ્યારે એટલે અકારનો ઉકારમાં એટલે સ્થૂળનો સૂક્ષ્મ સૂક્ષ્મનો કારણમાં લય થયો છે અને હવે જે કારણ છે એનો પણ કારણ કાર્યથી અતીત એવું જે બ્રહ્મ છે અહીં સુધી પરિણામી ઉપાદાન કારણ છે, માયા સુધી જેમ ઘડાનો માટીમાં લય થાય એ પ્રકારનો લય છે, પણ જ્યારે કારણમાં લય થઈ ગયો ત્યારે પછી કારણમાં લય છે એ બ્રહ્મમાં થાય છે ત્યારે એનો બાળ થતો હોય છે, લય થતો નથી.
સર્પનો રજ્જુમાં બંધ થાય છે, લય થતો નથી, ઘડાનું માટીમાં લય થાય છે. પરિણામી ઉપાદાન કારણ હોય ત્યાં સુધી લયની પ્રક્રિયા ચાલે છે, વિવર્ત ઉપાદાન કારણ હોય ત્યારે બંધ થાય છે. પ્રત્યેક આત્માની ઉપસંહૃત્ય સંનિષ્ઠ ભવતી ત્યારે પછી પ્રત્યેક આત્મા નિષ્ઠ બને છે. એથી અનેક પ્રકારે આ પ્રકારથી ઓમકારસ્ય પ્રતિપત્તિ ઉપાયતા એથી વિધાન પરિણામ આ રીતે ઓમકાર બ્રહ્મની પ્રતિપત્તિનો ઉપાય બને છે. બીજા પ્રકારથી કયો ભાષ્યકાર કહે છે, ઓમ ઇતિ આત્માનમ યુંજીત. તો ઓમ એ રીતે આત્માનું ધ્યાન કરવું જોઈએ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.